नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 की अंदर स्वाध्याय 4.3 में आप दाखला नंबर 1 जोईशू। जेने रकम है कि चतुष्कोण आपने आपेलो हे। अपने स्वाध्याय 4.1 और 4.2 अंदर जुं कि आपने बाजुओं मप आपेला था, विकर्ण मप आपेला था। जयरे आने अंदर शू हे कि बाजुओं मप आपेला हे, विकर्ण पण आपेला हे, पण वधारा शू एड थशे, खूणो। तो याद रखो कि खूणों कई रीते दौरवो। मैं स्पेशल एक विडियो मूकेलो कंपास बॉक्स विषय की समझ, ए वीडियो जोवानु भूलता नहीं। ए वीडियो द्वारा तमने घनी बधी माहिती मळशे। तो आपणे जोईए के आ माप उपरथी आपणे कई रीते चतुष्कोण एमओ आरी दोरी सकीए छीए। आपणने एमओ बराबर 6 सेमी आपेला छे, ओआर 4.5 सेमी आपेला छे, खूणो एम के जे 60 अंश, खूणो ओ 105 अंश अने खूणो आर ये 105 अंश दौरवानो छे। मैं अँ पहलेथी ज काची आकृति दौरी दीधी छे, तमारे जाते दौरवानी रहेशे। के एमां एम ओ आर ई आपणो चतुष्कोण छे, आ माप 6 सेमी छे अने आपणुं आ जे ओ आर माप के जे 4.5 सेमी छे, एनी अंदर खूणो एम आपणे 60 अंशनो बनाववो पड़शे, खूणो ओ 105 अने खूणो आर पण 105 अंश बनाववो पड़शे। આપણે કાચી આકૃતિ કઈ રીતે દોરવી, સ્વાધ્યાય 4.1 અને 4.2 અંદર તમે જોશો તમને આવડી જશે। તો આના અંદર તમે પહેલું શું કરીશું, શરૂઆત રચનાના મુદ્દા સાથે આપણે લઈશું કે પહેલું રેખાખંડ એમઓ દોરીશું, કેટલા માપનો, 6 સેમીનો। તો ચલો બધા જ માપપટ્ટી અને પેન્સિલની મદદથી તમે એમઓ 6 સેમી માપનો રેખાખંડ દોરો, ચલો મારી સાથે સાથે। તો એમઓ બરાબર 6 સેમી માપનો તમે રેખાખંડ દોરો। તો એમ ઓ કેટલા સેમી થશે, 6 સેમી। મારે બોર્ડ મોટો હોવાના કારણે હું માપ અલગ લઈશ, પણ તમારે બધાએ એમ ઓ બરાબર કેટલા લેવાના, 6 સેમી જ દોરવાનું। પછી શું કરવાનું કે તમે જોઈ શકો છો કે ખૂણો ઓ કેટલો રચવાનો છે, 105, અને ખૂણો એમ કેટલો રચવાનો છે, 60 અંશ। તો હવે ખાસ ધ્યાન આપજો કે આપણે ખૂણો 60 અંશનો કઈ રીતે રચીશું એ હું તમને સમજાવું। તો ખૂણો એમ કે જે આપણે રચવાનો છે 60 અંશ, તો આપણે શું કરીશું, એમ ઉપર પરિકર મૂકીશું, એમ બિંદુ ઉપર, અને એક અર્ધવર્તુળ રચીશું। બરાબર છે, આ રીતે એક અર્ધવર્તુળ રચીશું। પછી ફરીથી આ બિંદુ પરથી આપણે એક ચાપ મારીશું, એટલે આપણો આ ખૂણો તૈયાર થશે 60 અંશનો। યાદ રાખજો કઈ રીતે ખૂણો રચ્યો, પરિકર મૂકી અર્ધવર્તુળ દોર્યું, એ જ માપ વડે કોઈ પણ તમે માપ લઈ શકો છો અર્ધવર્તુળ રચવા માટે, અને અર્ધવર્તુળ દોરવાનું ફરીથી એ જ માપ વડે। અહીંયા એક ચાપ મારીશું અને આપણે એક લાંબી એક રેખા દોરી લઈશું, ધારો કે એનું નામ આપીએ આપણે બી, અત્યારે કોઈ નામ આપતા નથી, બરાબર છે। હવે આપણે ખૂણા ઓ પરથી આપણે આ કેટલા અંશનો ખૂણો દોર્યો, 60 અંશ। હવે ઓ પરથી આપણે કેટલા અંશનો દોરીશું, 105 અંશ। તો 105 અંશ દોરવા માટે તમે પહેલાં કેટલા અંશનો દોરશો, 90। તો એ જ મુજબ આપણે એક અર્ધવર્તુળ રચીશું અને એ રીતે અહીંયાથી એક ચાપ મારીશું। ધ્યાન આપજો કઈ રીતે ચાપ મારું છું, ફરીથી આપણે આ દોર્યો 60 નો થયો, એ જ ચાપ પરથી એ જ માપ રાખી બીજો એક ચાપ મારીશું, તો આ ખૂણો કેટલાનો થયો, 120। પછી એ જ માપ રાખી એક ચાપ અહીંયાથી અને એક ચાપ આપણે અહીંયાથી મારીશું, એટલે આપણો આ ખૂણો તૈયાર થશે 90 અંશનો, બરાબર છે। હવે આપણે અહીંયા એક આછી લાઈન દોરી દઈશું, કારણ કે આપણે ખૂણો દોરવાનો છે 105 અંશ। આ ખૂણો થશે આપણા માટે 90 અંશનો, પણ આપણે દોરવાનો છે 105 અંશ। તો આપણે શું કરીશું, આ 90 અંશના ખૂણા પરથી અને આ 120 અંશના ખૂણા પરથી
આપણે ફરીથી ચાપ મારીશું એક એક. અને એક અહીંયાથી ચાપ મારીશું. તો પછી આપણે એ ચાપને લંબાવીશું. અને એને નામ આપીશું કોઈ પણ, ધારો કે આનું નામ આપીએ એ, બરાબર છે. તો આપણને અહીંયા જે ખૂણો મળ્યો એ કેટલા અંશનો મળ્યો? આટલાથી આટલા સુધીનો, 105 અંશ. તો આપણે આ રીતે અહીંયા ઓનું 105 અંશનો ખૂણો દોરી નાખ્યો. હવે આપણે શું કરીશું, તમે જોઈ શકો છો કે 60 પણ દોરાઈ ગયો, 105 પણ દોરાઈ ગયો, અહીંયા 6 સેમી માપનો રેખાખંડ પણ દોરાઈ ગયો. હવે ઓ આર કેટલા છે? 4.5 સેમી. તો તમે માપપટ્ટી અને પરિઘની મદદથી 4.5 સેમી માપ લઈ અને બિંદુ ઓ ઉપર મૂકો અને ત્યાંથી એક ચાપ મારો કે જે આપણું માપ થશે કેટલું? 4.5 સેમી. તો ત્યાં તમે અહીંયા આ માપ થઈ જશે 4.5 સેમી. અને આપણો કયો થઈ જશે? બિંદુ આર નામ આપી દો. હવે આપણે શું કરીશું, બિંદુ આર ઉપરથી 105 અંશનો ખૂણે દોરીશું અને અહીંયા ઈ સુધી લંબાવીશું. ચલો હવે આર ઉપર પરિઘર મૂકો. જે પ્રોસેસ આપણે ઓ માટે કરી એવી જ પ્રક્રિયા આપણે આર માટે કરીશું. તો બિંદુ આર ઉપર આપણે પરિઘર મૂકીશું અને અર્ધવર્તુળ, કોઈ પણ માપનું એક અર્ધવર્તુળ રચીશું. પછી ત્યાંથી એક આમ ચાપ મારીશું. હવે આ બંને ચાપ ઉપરથી એક ચાપ મારીશું. તો આપણો કેટલાનો થશે? 90 અંશનો ખૂણો તૈયાર થઈ જશે. તો 90 અંશના ખૂણાને આપણે આ છેક લાઈન વડે દર્શાવીશું. હવે આ 90 અંશના ખૂણો અને આ 120, આ 90 અંશ અને આ 120 ઉપરથી આપણે કેટલા અંશનો ખૂણો રચીશું? 105 અંશનો. તો એ જ માપ પડે આપણે એક ચાપ અહીંયા મારીશું અને એ જ માપથી આપણે એક અહીંયા ચાપ મારીશું, બરાબર છે. અને એ જે ચાપ જે જગ્યાએ છેદે છે ત્યાં આપણે બિંદુ ઈ નામ આપીશું. અહીંયા બિંદુ આવશે ઈ. તો આપણો હવે આટલેથી આટલા સુધીનો ખૂણો કેટલા અંશનો થઈ ગયો? 105 અંશ. સમજી લેજો, એકદમ સહેલો છે દાખલો, એકદમ રચના સહેલી જ છે. પહેલાં આપણે શું કર્યું, રચનાના મુદ્દા પણ સાથે સાથે લખી દેજો, હું સમજાવું છું એ મુજબ. માપપટ્ટીની મદદથી એમઓ બરાબર 6 સેમી દોર્યા, એમઓ બરાબર 6 સેમી દોરી લીધા આપણે. પછી શું કર્યું, એમ ઉપર પરિઘર મૂકી અને 60 અંશનો ખૂણો દોર્યો. કોઈપણ માપનું ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચ્યું, ત્યાંથી એક એ જ માપ વડે એક ચાપ માર્યો એટલે આપણને કેટલા અંશનો ખૂણો મળ્યો? 60 અંશનો મળશે, બરાબર છે. એટલે એમ તો આપણે 60 થઈ ગયા. હવે વાત કરીએ ઓની, તો ઓ માટે આપણે અર્ધવર્તુળ રચ્યું, પછી 60નો દોર્યો, પછી 120નો દોર્યો. 60 અને 120 ઉપરથી આપણે કેટલા અંશનો દોર્યો? 90 અંશનો, બરાબર છે. તો આ 90 અંશનો જે બિંદુ અહીંયા આવશે એ અને 120 એ બંને ઉપરથી આપણે ચાપ મારીશું તો આપણને મળશે 105 અંશનો. તો ઓ બરાબર જે આપણને 105 અંશ મળ્યા એ રીતે આપણે હવે આર માટે શોધવાનું રહ્યું. તો આપણને ઓ આર બરાબર કેટલા આપે હતા? 4.5 સેમી. તો પરિઘની મદદથી 4.5 સેમી ત્રિજ્યા લઈ અને ચાપ માર્યો એટલે આપણને આ પણ માપ 4.5 સેમી થઈ ગયું. હવે આર માટે આપણે કેટલું દોરવાનું છે? 105 અંશ. તો શું કરીશું, આર ઉપર પરિઘર મૂકી અર્ધવર્તુળ દોર્યું, ત્યાંથી 60 અંશ, 120 અંશ, પછી પાછું 90 અંશ દોર્યા અને 90 ઉપરથી અને 120 ઉપરથી આપણે ચાપ માર્યા એટલે આપણને વચગાળાનું બિંદુ 105 અંશ મળે છે. તો આપણા આ રચનાના મુદ્દા થયા. જે પણ પ્રમાણે આપણે કામ કરતા ગયા એ મુજબ જ આપણા રચનાના મુદ્દા લખ્યા. હવે
હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું દાખલા નંબર 2 ઉપર બરોબર છે તો દાખલા નંબર 2 કે એના અંદર આપણને ચતુષ્કોણ PLAN આપણને દોરવાનો કીધો છે કે જેના અંદર PL નું માપ 4 સેમી LA 6.5 સેમી ખૂણો P 90 અંશ અને ખૂણો A 110 અંશ અને ખૂણો N 85 અંશ આપણને દોરવાનો કીધેલ છે તો આપણે આ રચના કઈ રીતે દોરીશું ધ્યાનથી આપણે પહેલા સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે કાચી આકૃતિ મેં અહીંયા દોરી છે મારા જાતે તો એના અંદર તમે જોઈ શકો છો કે આ ત્રણ ખૂણાઓના માપ આપ્યા છે તો આ ચોથા ખૂણાનું માપ આપણે ડાયરેક્ટ પણ કહી શકીએ ને કેટલું થશે કે માપ ખૂણો L બરાબર ચારે ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય 360 અને ચલો આ કુલ ટોટલનો સરવાળો કેટલો થાય 190 આ 110 અને 90 એટલે કે 200 285 એટલે કે 285 બરાબર છે તો 360માંથી 285 આપણે બાદ કરો તો કેટલા મળશે 75 અંશ તો ખૂણો L કેટલો થશે 75 અંશ થશે બરાબર છે મેં એમ કે અહીંયા કેમ 75 અંશ લઈ લીધો એનું કારણ શું કે આપણે કોણ માપકની મદદથી સરળતાથી આપણે ખૂણો દોરી શકીએ છીએ બરાબર છે કારણ કે એક ખૂણો આપણને જોડે અજ્ઞાત હોય તો પછી આપણે દોરવામાં થોડી તકલીફ પડે પણ આપણે ત્રણ ખૂણાઓ જાણીએ છીએ માટે ચોથા ખૂણાનું માપ પણ આપણે જાણી શકીએ છીએ હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે પહેલાં શરૂઆતમાં શું દોરીશું તો કે AL દોરીશું આપણને AL કેટલા આપેલા છે 6.5 સેમી ચલો માપપટ્ટી અને પેન્સિલની મદદથી પહેલાં તમે 6.5 સેમી માપનો દોરો ચલો તમે અહીંયા એ એલ કેટલો દોર્યો 6.5 સેમી બરાબર છે હવે અહીંયા તમારે જો પરિકર ના યુઝ કરવું હોય તો તમે તમારા જોડે એક આવું સાધન હશે જેને કહેવાય કોણ માપક એટલે કે ખૂણો માપવાનું સાધન અથવા ખૂણો પણ દોરી શકો છો આના માટે આ લાઈન ઉપર જ તમારે આ લાઈન આવવી જોઈએ અને તમારે જે અંશનો ખૂણો દોરવો હોય તમે સરળતાથી દોરી શકો છો જો મારે 75 અંશ દોરવો છે તો હું શું કરીશ અહીંયા એલ ઉપર મૂકીશ અને આ પોઈન્ટ જે છે એ પોઈન્ટ સુધી આવવો જોઈએ 75 મારે કેટલા થાય જો 0થી લઈ બરાબર છે હું આમ જઈશ તો 75 આ બાજુ થશે પણ આટલેથી આટલો ખૂણો 75 થશે મારે આ બાજુથી લેવાના છે તો તમે જોઈ શકો છો કે ઉપરના માપ લેવા પડશે તો ઉપર 75 કેટલા થશે આટલે મારે 75 થશે બરાબર છે તો મેં અહીંયા ટપકું કર્યું એ ખૂણો કેટલો થશે 75 અંશ થશે તો હવે હું આ લાઈન ઉપરથી કોણ માપકની મદદથી મેં માપી લીધો કે આટલા 75 થાય છે પછી હું અહીંયા એક લાઈન અથવા એક કિરણ ડ્રો કરી લઈશ બરાબર છે એ મારે કોઈ બી આપણે નામ આપી દઈએ અત્યારે એ બરાબર છે શું કર્યું આપણે પહેલાં એલ દોર્યો અહીંયા કોણ માપકનો ઉપયોગ કરી અને 75 અંશનો ખૂણો એલ દોર્યો હવે એ જ રીતે આપણે આ બાજુ કેટલા અંશનો લઈશું 110 અંશ તો આપણે પરિકરની ફરીથી કોણ માપકનો ઉપયોગ કરીશું આ પોઈન્ટ ઉપર આવે એ રીતે મૂકીશું અને હવે આ બાજુથી કેટલા થવા જોઈએ 110 તો આટલે 110 થશે મારે કારણ કે આ બાજુથી ખૂણો માપવાનો છે આટલા સુધી તો અહીંયા મેં થઈ ગયા 110 અંશ તો હું હવે ત્યાં પણ ફરીથી માપપટ્ટીની મદદથી એક કિરણ દોરી લઈશ જેનું નામ આપીશ બી અને જે મેં કેટલા અંશનું દોર્યું 110 અંશ બરાબર છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા એલનું માપ કેટલા સેમી આપેલું છે 4 સેમી આપેલ છે તો તમે તમારા માપપટ્ટીની મદદથી અને પરિકરની મદદથી 4 સેમી માપ લઈ અને એલ ઉપરથી એક તમે ચાપ મારીશો ચલો એલ ઉપર પરિકર મૂકી અને 4 સેમી માપ લઈ અને એક આપણે ચાપ મારીશું હવે આ આપણું માપ થઈ ગયું કેટલું 4
सेमी अहीं आपने चाप मारवाथी क्यूँ मैं बिंदु पी बराबर है। हवे बिंदु पी पर थी आपणे केटला अंशनो खूणो रचवानो छे 90 अंशनो। तमे अहीं 75 अंश दोराई गयो। हवे तमे बिंदु पी पर थी आ बिंदु सुधी आपणे 90 अंशनो खूणो रचवो छे। तो तमे अहीं पण तमे कोणमापकनो उपयोग करी शको छो, परिकरनो पण उपयोग करी शको छो। ए माटे हवे कोणमापक आडું मूकीशुं અને જે પોઈન્ટ ઉપરથી આપણે 90 અંશનો દોરવાનો છે ત્યાં મૂકીશું અને જ્યાં 90 થતા હશે ત્યાં આપણે એક લાઈન ડ્રો કરી દઈશું, પછી એને માપ મટ્ટીની મદદથી લંબાઈ દઈશું। અને માપ પટ્ટીની મદદથી લંબાવતા અહીંયા આપણને જે બિંદુ મળશે એ બિંદુ કયું મળશે? એન, બરાબર છે। અને આ ખૂણો કેટલો થશે આપણો? 90 અંશ। અને આ ખૂણો કેટલો થશે? 85 અંશ। તો માગેલો ચતુષ્કોણ તમે એ એલ પી એન દોરી શકો છો। આપણે આખી આખી રચના આપણે કોણમાપકનો ઉપયોગ કરીને દોરી છે, તમે પણ કોણમાપકનો ઉપયોગ કરી શકો છો। તમારે જો અહીંયા પરિકરનો ઉપયોગ કરવો હોય તો આપણે દાખલા નંબર 1 માં પરિકરનો ઉપયોગ કરી પણ મેં તમને સમજાવ્યું છે। હવે આપણે જોઈએ રચનાના મુદ્દા જે તમારે જાતે લખવાના છે। આપણે પહેલું કામ શું કર્યું? તો એલ માપનો 6.5 સેમી માપનો રેખાખંડ દોર્યો, કોણમાપકનો ઉપયોગ કરી બિંદુ એ ઉપર 110 અંશનો ખૂણો દોર્યો, કોણમાપકનો ઉપયોગ કરી બિંદુ એલ ઉપરથી 75 અંશનો ખૂણો દોર્યો, પછી 4 સેમી માપ લઈ અને એલ બિંદુ પરથી ચાપ માર્યો અને ત્યાં બિંદુ નામ આપ્યું પી, પી પર કોણમાપક મૂકી 90 અંશનો ખૂણો રચ્યો અને એ બિંદુને અહીંયા એન સુધી લંબાવ્યું અને આપણો 85 અંશનો ખૂણો ઓટોમેટિક મળી જાય છે। તો આ રીતે માગેલ ચતુષ્કોણ આપણે પી એલ એ એન આપણે દોરી શકીએ છીએ। તો આ મુજબ તમે પણ રચનાના મુદ્દા જાતે જ લખજો, તમને પણ આવડશે। હવે જોઈશું દાખલા નંબર 3। હવે આપણે જોઈશું દાખલા નંબર 4। આપણે દાખલા નંબર 3 કેમ ના કર્યો? કારણ કે દાખલા નંબર 3 એકદમ સહેલો છે કે જે તમને આવડી જશે, કોણમાપકનો ઉપયોગ કરી અને ખૂણાઓ તમે દોરશો એટલે એકદમ દોરાઈ જશે। હવે જોઈશું આપણે દાખલા નંબર 4 ઉપર કે લંબચોરસ આપણે દોરવાનો છે ઓ કે વાય, જેમાં ઓ કે બરાબર 7 સેમી અને કે એ બરાબર 5 સેમી। તમને અહીંયા થતું છે કે સાહેબ બે જ માપ આપેલા છે, કોઈ ખૂણાનું માપ આપેલું નથી, તો શું કરવું? તો અહીંયા કેવો આપણને કીધું છે લંબચોરસ। તો લંબચોરસનો નિયમ શું છે કે સામ સામેની બાજુ કેવી હોય સરખી? આ 7 સેમી તો આપણને કેટલી થાય? 7 સેમી। જો આ 5 સેમી તો આપણને કેટલી થશે? 5 સેમી। અને બીજી એક પણ ખબર હોવી જોઈએ કે લંબચોરસનો એક ગુણધર્મ શું છે કે બધા જ ખૂણા કેવા હોય? કાટખૂણા। કાટખૂણા એટલે કે કેટલા અંશના હોય? બધા જ ખૂણા 90 અંશના હોય છે, બરાબર છે। આ પણ આપણને ખબર હોવી જોઈએ। તો આપણે પહેલું કામ શું કરીશું? તો કે માપ પટ્ટીની મદદથી આપણે 7 સેમી માપનો રેખાખંડ ઓકે દોરીશું। ચલો બધા પોતાની માપ પટ્ટી લઈ અને 7 સેમી માપનો રેખાખંડ ઓકે દોરો। ચલો તો રેખાખંડ ઓકે કેટલા સેમી થશે? 7 સેમી। હવે શું કરીશું? આપણે ઓ અને કે કેટલા અંશના દોરીશું? 90 અંશના આપણે ખૂણા દોરીશું। જો તમારે પરિકરની મદદથી દોરવા હોય તો પણ તમે દોરી શકો છો અને કોણમાપકનો ઉપયોગ કરીને દોરવા હોય તો પણ દોરી શકો છો, બરાબર છે। આપણને હું તો કહું કે કોણમાપકનો ઉપયોગ કરીને દોરશો તો એકદમ સરળ રીતે તમે દોરી ફટાફટ દોરાઈ જશે। તો અહીંયા કોણમાપક મૂકીશું આપણું જે બિંદુ હોય ત્યાં એક્ઝેક્ટલી અને અહીંયા થશે 90 અંશ, બરાબર છે। એ જ રીતે અહીંયા આપણે કોણમાપક મૂકીશું અને અહીંયા આપણું બિંદુ થશે 90, બરાબર છે। અને આ બિંદુઓને આપણે જોડી લઈશું એ જ રીતે ઓ ઉપરથી પણ આપણે જોડી લઈશું, બંને આપણે કિરણ સ્વરૂપે દર્શાવીએ। આને નામ આપીએ એ, આને નામ આપીએ પી। હવે તમે જોઈ શકો છો કે મેં બંને ખૂણાઓ કેટલા માપના દોર્યા? 90 અંશના દોરી લીધા। આપણને 90 અંશ અને આપણને થશે 90 અંશ।
હવે આપણે 5 સેમી માપનો ઓવાય અને કે એ દોરવાના છે તો આપણે શું કરીશું તો કે પરિકરની મદદથી અને માપપટ્ટીની મદદથી તમે 5 સેમી માપ લઈ અને આપણે ઓ ઉપરથી અને કે ઉપરથી આપણે ચાપ મારીશું તો ચલો પરિકરની મદદથી તમે 5 સેમી માપ લો અને બિંદુ ઓ ઉપરથી એક ચાપ મારીશું આપણે એ જ રીતે બિંદુ કે ઉપરથી આપણે ચાપ મારીશું અને આ બે બંને ચાપ માર્યા ત્યાં આપણે બિંદુના અનુક્રમે નામ આ બિંદુનું નામ આપીશું બિંદુ એ આ બિંદુ આવશે વાય બરાબર છે ડબલ વાર એ થઈ ગયું એટલે આપણે અહીંયા કોઈક નામ બીજું આપી દઈએ ધારો કે અહીંયા ઝેડ આપી દઈએ બરાબર છે હવે આ બંને કેટલા થયા 5-5 સેમી થઈ ગયા આ પણ 5 સેમી અને આ પણ 5 સેમી અને આપણે ફૂટપટ્ટીની મદદથી આ બંને ચાપ જ્યાં છેદ્યા ત્યાં આપણે એક લાઈન ડ્રો કરી દઈશું તમારી માપપટ્ટીની મદદથી તમે એક લાઈન ડ્રો કરી દેજો બરાબર છે આ રીતે લાઈન ડ્રો કરશો એટલે આ પણ આપણને 7 સેમી મળશે આ પણ ખૂણાનું માપ 90 અંશ મળશે આ પણ ખૂણાનું માપ 90 અંશ મળે છે તો આ રીતે તમે લંબચોરસ ઓ કે એ વાય દોરી શકો છો આપણી કાચી આકૃતિ દોરવાની પછી પાકી આકૃતિ દોરીશું હવે જોઈએ આપણે રચનાના મુદ્દા ઉપર તો શરૂઆતમાં આપણે શું કરીશું ઉકે માપનો 7 સેમી માપનો રેખાખંડ દોરીશું એના પરથી કોણ માપકનો ઉપયોગ કરી 90 અંશનો ખૂણો ઓ દોરીશું અહીંયા 90 અંશનો ખૂણો કે દોરીશું પછી પરિકરની મદદથી 5 સેમી માપનો બંને બાજુ ચાપ મારીશું અને જ્યાં બંને ચાપ છેદે ત્યાં પણ એક રેખાખંડ વાય એ અથવા એ વાય દોરીશું તો માગેલો લંબચોરસ ઓ કે એ વાય આપણે તૈયાર કર્યો તો આ એકદમ સહેલું જ છે સ્વાધ્યાય દાખલા પણ બધા સિમ્પલ છે પ્રયત્ન કરો ની અંદર વધારે બુકના અંદર દાખલા આપેલા છે એની પ્રેક્ટિસ કરો તમને પણ આવડી જશે